હેલો બચ્ચા બાલડી, કેમ છો? મજામાં. સ્વાગત છે ફરીથી અલ્પા વિદ્યા સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ ની અંદર, જેની અંદર 4 માર્ક્સ ચેપ્ટર નંબર 11 માંથી રોકડા કરવાનો આપણો પ્રયત્ન છે. ને 4 માર્ક્સ માટે જે સરસ મજાનો દાખલો આપણી સમક્ષ છે કે શું કીધું છે, આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલા 488 નેનોમીટર. સૌથી પહેલા તો બેટા આપણે લખવાનો પ્રયત્ન કરશું, એ હશે ગિવન ડેટા. કઈ કઈ માહિતી એ લોકોએ આપેલી છે, સૌથી પહેલા તો બેટા એને ચોંટાડી લઈએ. ગિવન ડેટા, જે ડેટા એ લોકોએ તમને આપી દીધા છે ગિફ્ટની અંદર, સૌથી પહેલા જે ડેટા આપેલા છે એ છે લેમડા આપી દીધી છે બેટા. પ્રકાશની તરંગ લંબાઈ જે આપી દીધી છે 488 નેનોમીટર. બેટા નેનોમીટર એસા એકમ તો નહીં લાગે કોઈને, તો પ્રેમથી બેટા 488 નેનોમીટર છે તેને 10^-9 મીટર કરી અને એસા એકમની અંદર કન્વર્ટ કરી નાખીએ. જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય છે ત્યારે ફોટો ઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ, બેટા સ્ટોપિંગ પોટેન્શિયલ આપી દીધું છે V0, જે છે 0.38 વોલ્ટ. તો દ્રવ્ય, જે દ્રવ્યમાંથી બેટા બનેલું છે સમગ્ર વસ્તુ, આ જે મસ્ત મજાનું દ્રવ્ય, એનું કાર્ય વિધેય, વર્ક ફંક્શન મેળવવાનું કીધેલું છે. તો વર્ક ફંક્શન ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ઓકે ઓકે ઓકે, આટલા ડેટા આપણી પાસે અવેલેબલ છે, નો પરેશાની એટ ઓલ. તો આના માટે બેટા આવું તમને આપે, જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવવાનું હોય કે એ ટાઈપની વસ્તુ છે, તો એક જ આપણો જે કંઈ અહીંયા સંકટમાંથી જે બહાર લાવશે એ છે આઈન્સ્ટાઈન બાબા. તો આઈન્સ્ટાઈન બાબાના સમીકરણનો બેટા કરીએ ઉપયોગ, તો વી નો ધેટ, એટલે કે આપણે એ જાણીએ છીએ કે બેટા આપાત થતી પ્રકાશની ઉર્જા કેટલી હશે. યાદ રાખવાનું બેટા હંમેશા, જે સપાટી છે આપાત થતા પ્રકાશની ઉર્જા હશે HF જેટલી. ઓકે, તો HF જેટલી ઉર્જા આવે છે, તો HF જેટલી ઉર્જા આવે છે તેમાંથી એના વર્ક ફંક્શન જેટલી ઉર્જા તો એને જોશે ઇલેક્ટ્રોનને બહાર નીકળવામાં. જે ઉર્જા બચવાની છે એ બચેલી ઉર્જા એની મેક્સિમમ ગતિ ઉર્જા સ્વરૂપે બેટા એ બહાર નીકળશે. તો HF બરાબર આપાત થતી ઉર્જા કઈ કઈ જગ્યાએ જશે, તમે બેટા એને આપો છો માનો કે 25 EV જેટલી ઉર્જા, અને એનું વર્ક ફંક્શન છે બેટા 3 EV. તો 25 EV તમે આપેલી છે એમાંથી 3 ઇલેક્ટ્રોન વોલ્ટનું એ શોષણ કરશે, એટલે કે ઇલેક્ટ્રોન નીકળશે બહાર. જેવો ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે એટલે કે એની ગતિ ઉર્જા કેટલી થઈ જશે, બહાર નીકળેલાની ગતિ ઉર્જા હશે 22 EV જેટલી, કેમ કે 3 તો એને બહાર નીકળવામાં જ બેટા જોયેલી છે. તો આપાત થતા પ્રકાશની ઉર્જા છે HF, માંથી જોશે એના વર્ક ફંક્શન જેટલી ને બચેલી છે એ થઈ ગઈ છે તેની મેક્સિમમ ગતિ ઉર્જા. તપો પડ્યો કે ના પડ્યો? પડ્યો પડ્યો પડ્યો, સાબાસ સાબાસ સાબાસ. ચલો, તો જે પૂછેલું છે એને આપણે બનાવશું સૂત્રનો કરતા, બાકીની વસ્તુ મૂકશું. 50 વર્ક ફંક્શન બેટા બનાવીએ સૂત્રનો કરતા, ઇઝ ઇક્વલ ટુ આવશે HF - Kmax. ઓકે, અહીંયા આપણે આવૃત્તિ નથી આપેલી, લેમડા આપેલું છે, તો HC/λ કરશું. કેલ્ક્યુલેટરનો બેટા ઉપયોગ કરવો પડશે, કેલ્ક્યુલેટર લઈ લેજો બધા. HC/λ માઇનસ Kmax, Kmax એટલે કે તેમની મહત્તમ ગતિ ઉર્જા, મહત્તમ ગતિ ઉર્જા ધેટ મીન્સ EV0, કેમ કે મેક્સિમમ ગતિ ઉર્જા નથી આપેલું, સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે, તો EV0. ચલો દરેક વસ્તુની પ્રેમથી કિંમત મૂકીએ અને ફાઇનલ જવાબ શું આવશે એ લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો સૌથી પહેલા આપણે મૂકશું અહીંયા વર્ક ફંક્શન 50 માટે ઇઝ ઇક્વલ ટુ HC. H એટલે કે 6.600, તો 6.6 જ રાખીએ, ચાલો 6.634 પણ ચાલશે. 6.634 એને ગુણાકારમાં 10^-34, જોકે આપેલું નથી તો 6.6 સુધી જ જવા દે, બીજું કાંઈ ટેન્શન નથી કરવું. ઓકે ચલો, 6.63 એને ગુણાકારમાં 10^-34. સી આખા ગામને ખબર છે બેટા 3 × 10^8, એના છેદમાં શું છે બેટા? લેમડા. લેમડા માને કેટલું? લેમડા આપી દીધું છે 488 નેનોમીટર, તો એના છેદમાં થઈ ગયું છે 488 નેનોમીટર છે, તો 10^-9 આટલી વસ્તુ થઈ ગઈ છે બેટા HC/λ. પછી તમારે બાદ શું કરવાનું છે? બાદ કરવાનું છે EV0. EV0 માને શું છે? E એટલે કે છે 1.6 × 10^-19, ને V0 એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે 0.38. ઓકે સર, નો પરેશાની એટ ઓલ. તો સૌથી પહેલા કાઉન્સ નું જો આપણે કાર્યક્રમ અહીંયા પૂરો કરવાનો પ્રયત્ન કરીએ, તો પહેલો કાઉન્સ ની અંદર બેટા જે જવાબ આવશે આપણી પાસે જે છે 6.63, એની સાથે ગુણાકારમાં છે બેટા 3, ને ભાગાકારમાં કરશું 488, તો એ જવાબ આવશે 0.0407, સમથિંગ લાઈક ધેટ, 0.0407
दस की घात के जरा चेक करिए, माइनस चौतरीस प्लस आठ प्लस नौ, केम के माइनस नौ छेद में है तो ऊपर जैसे रेडी, तो माइनस चौतरीस करो बेटा प्लस आठ करो ने प्लस नौ करो तो ये जवाब आवशे दस नी माइनस सत्रह। वाह भाई वाह, माइनस शू करवानू छे अहींया पॉइंट आड़तरीस ना गुणाकार में एक पॉइंट छ, चलो बेटा पॉइंट आड़तरीस एनी साथे गुणाकार में एक पॉइंट छ, आड़स करता नहीं, जवाब आवशे जीरो पॉइंट छसो आठ। ओके सर, एने गुणाकार में दस नी माइनस ओगनीस। चलो प्रेम थी आगळ वधशु अने धीमे 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 करता वधता ज रहेशु, एटले आने थोड़ुंक जावा दईए आपणे प्रेम थी ऊपर, भाई खस ऊपर नहीं जवुं, वांधो नहीं, जिद्दी छे। ओके चलो थोड़ुंक साइड में पण आवता रहीए ना। हवे बेटा आगळनी जे कहानी छे ने जरा एने लखी लईए, तो अहींया दस नी माइनस सत्तर अने माइनस ओगनीस बेटा सरवाळा करवानी ना मजा आवे, तो बन्ने बाजु करी नाखे दस नी माइनस ओगनीस, तो अहींया शुं करवानुं, जो दस नी माइनस सत्तर छे તમે માઇનસ ઓગણીસ કરેલું છે, એનો મતલબ શું કર્યું છે, જો 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 માઇનસ સત્તર હતું બેટા, તમે માઇનસ ઓગણીસ કરી નાખ્યું, મતલબ બે પોઈન્ટ બે ઘાત પાછળ આવી ગયા બેટા રેડી, તો અહીંયા શું કર્યું, ઘાત પાછળ આવ્યા, ઘાત ઘટી તો કિંમત વધી જશે, ની કિંમત આપણે વધારવી પડશે, તો બે પોઈન્ટ પાછળ આવ્યો તો બે પોઈન્ટ આગળ જવા દો, પ્રેમથી જવા દો બે પોઈન્ટ આગળ, તો ચાર પોઈન્ટ ઝીરો સાત એને ગુણાકારમાં દસ ની માઇનસ ઓગણીસ, માઇનસ કરો ઝીરો પોઈન્ટ છસો ને આઠ એને ગુણાકારમાં દસ ની માઇનસ ઓગણીસ। ચલો 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 ફટાફટ ચાર પોઈન્ટ ઝીરો સાત માંથી ઝીરો પોઈન્ટ છસો આઠ ને આપણે બાદ કરશું, જે જવાબ આવે બેટા એ મને પ્રગટ કરીને કહેજો, એ પહેલા દસ ની માઇનસ ઓગણીસ તો અહીંયા જે છે થે, ને અહીંયા જે તમારો જવાબ આવશે એ છે બેટા ત્રણ પોઈન્ટ ફોર સિક્સ ટુ, આવું કંઈ ત્રણ પોઈન્ટ ચાર છ, ત્રણ પોઈન્ટ છેતાલીસ એને ગુણાકારમાં દસ ની માઇનસ ઓગણીસ। બેટા આ જવાબ છે ને એસા એક માને ઝૂલમાં આવશે, ને જનરલી આપણે બધાને ખબર છે, જનરલી આપણે બધાને ખબર છે કે વર્ક ફંક્શન હોય ને બેટા એ કેમાં હોય છે, ઈવીમાં હોય, તો ચલો જાતા જાતા ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવતા જઈએ, ચલો જાતા જાતા ઈવીમાં ફેરવશું, તો ઈવીમાં ફેરવવા માટે શું કરવાનું છે ખબર છે ને, ઈવીમાં જવું છે ત્રણ પોઈન્ટ છેતાલીસ ક્રોસ દસ ની માઇનસ ઓગણીસ જે છે તે જૂલ લખ્યું હતું એને બદલે તમે ઈવી લખવાની ઈચ્છા થાય તો અહીંયા બેટા જૂલ ને બદલે ઈવી લખો તો ઈ લખ્યું તો ઈની કિંમત એટલે કે એક પોઈન્ટ છ ક્રોસ દસ ની માઇનસ ઓગણીસ વડે પ્રેમથી શું કરવું પડશે, ડિવાઈડ કરવું પડશે ત્રણ પોઈન્ટ છેતાલીસ ના છેદમાં એક પોઈન્ટ છ, જો અહીંયા આ તો ઉડી ઉડી જશે, માઇનસ ઓગણીસ માઇનસ ઓગણીસ તો ઉડી ઉડી જશે, બાકીનું જે બચેલું છે એને આપણે જરાક અહીંયા લખશું તો એ જવાબ આવશે ફાઇનલ બે પોઈન્ટ સોળ જેટલો, તો ચલો ફાઇનલ જવાબ અહીંયા હું લખી નાખશું બે પોઈન્ટ સોળ, તો વર્ક ફંક્શન ઇઝ ઇક્વલ ટુ બે પોઈન્ટ સોળ, આ થઈ ગયું છે આપણી પાસે ઈવી ની અંદર ફાઇનલ આન્સર। આશા રાખું છું કે બધો સમગ્ર દાખલો તમારા મગજની અંદર એકદમ ચકાચક રીતે બાળકો ચોટી ગયો હશે, ફિટ ટુસ થઈ ગયો હશે, મળીએ બેટા નવા દાખલાની અંદર, ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર, વાંચતા રહ્યો, થેન્ક યુ સો મચ।